હળવદ વેપારી મહામંડળ દ્વારા સમસ્યાને લઈને આવેદન. હળવદ વેપારી મહામંડળના હોદ્દેદારોએ ચીફ ઓફિસરને આપ્યું આવેદન. હળવદમાં ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા વેપારીઓની માંગ. ગંદકી, ટ્રાફિક સમસ્યા, ઉબડા ખાબડ રસ્તા રિપેરિંગ કરવા, ગટરના ઢાંકણ નવા નાખવા જેવી બાબતે આપ્યું આવેદનપત્ર. રખડતા ઢોરો, શૌચાલય નિયમિત સાફ કરવી જેવા વિવિધ મુદ્દા સાથે આવેદન. વેપારીઓની ચીફ ઓફિસરને રજૂઆત. જો યોગ્ય સમયમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. આજે હળવદ વેપારી મહામંડળ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સાગર રાડિયા સાહેબને હળવદના વિવિધ મૂંઝવતા પ્રશ્નો કે જેવા કે ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર છે, પછી પ્લાસ્ટિકના ઝબલા છે, પછી રોડ રસ્તા છે, આ બધીની સમસ્યા ખૂબ વધી ગયેલ હોવાથી આજે સાહેબને અમારું હળવદ વેપારી મહામંડળ સાહેબને રજૂઆત કરવા માટે આવેલ અને સાહેબે અમારી રજૂઆત સાંભળીને અમને હૈયા ધારણ આપેલ કે 8-10 દિવસમાં તમારો પ્રશ્નોના નિકાલ કરવામાં આવશે. વેપારી મહામંડળની જે રજૂઆત છે તે હળવદ શહેરના રોડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા, કચરાનું કલેક્શન આ બાબતની મુખ્યત્વે રજૂઆત છે અને ભૂગર્ભ ગટર બાબતની પણ તેમની રજૂઆત છે. કચરાના કલેક્શન બાબતે અને જે જાહેર શૌચાલયો આવેલા છે તેમની સ્વચ્છતા જળવાય તેના માટે નગરપાલિકા દ્વારા તુરત જ કાર્યવાહી કરવામાં આવશે. ભૂગર્ભ ગટરની જે રજૂઆત હતી તે વેપારી મિત્રોને સમજૂત કરવામાં આવેલા છે કે જે ભૂગર્ભ ગટર યોજના છે તે હાલ પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંભાળવામાં આવતી હોય તેઓના અધિકારી સાથે અમે સતત સંપર્કમાં છીએ અને આ યોજનાના જે બાકી કામો છે તે પૂર્ણ થાય અને નગરપાલિકા સંભાળી લે તે માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે અને તેમના આ પ્રશ્નનું પણ નિરાકરણ કરી આપવામાં આવશે. ના, હાલ પાણી પુરવઠા બોર્ડ હસ્તક જ સદરૂ ભૂગર્ભ ગટર યોજનાનું મેન્ટેનન્સનું કામ છે, મરામત નિભાવણીનું. તેઓના અધિકારી જોડે અમે સતત સંપર્કમાં છીએ અને જે વેપારી મિત્રોની રજૂઆત મળેલ છે કે અમુક જગ્યાએ ગટરના જે ઢાંકણા છે તે તૂટી ગયેલા છે તે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓના સંપર્કમાં રહી અને તાકીદે રિપેર થાય તે માટે અમે કાર્યવાહી કરીશું.